لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال علي بن موسى الرضا عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. هذا المولود الذي لم يولد مولود أعظم بركة على شيعتنا منه. આઠમા ઇમામ ઇમામે અલી ઇબ્ને મુસા રિઝા અલેહિસ્સલાતુ વસ્સલામના ઘરે આજે એક દીકરાનો જન્મ થયો કે જેનું નામ ઇમામે મોહમ્મદ તકી અલેહિસ્સલાતુ વસ્સલામ અથવા તો એમને ઇમામે જવાદ અલેહિસ્સલાતુ વસ્સલામથી ઓળખવામાં આવે છે. આ વિલાદતની મુબારકબાદી આપણે જમાનાના ઇમામ હઝરત મહેદી અલહી સલામની ખિદમતમાં એક નારે સલવાત વડે પેશ કરીએ. બાવા સે બુલંદ નારે સલવાત. આપણા નવમા ઇમામની જિંદગી વિશે અગર જો નજર કરીએ તો ઇમામ 10 રજબ હિજરી સન 195 સાકત્રો વેકેન્સમાં જન્મ થયો અને ઇમામ આઠ વર્ષની ઉંમરમાં ઇમામ બન્યા અને ઇમામની ઉંમર 25 વર્ષની હતી કે આ દુનિયાથી ઇમામ રુખસત થયા 25 વર્ષની જવાનીમાં. ઇમામની શહાદત 29 ઝિલકાદ હિજરી સન 220માં લખવામાં આવે છે. ઇમામના પિતા આપણે સર્વ જાણીએ છીએ આઠમા ઇમામ, અને માતાના નામ વિશે ઇખ્તલાફ મળે છે. ઇતિહાસમાં આપણા નવમા ઇમામની માતાના ત્રણ નામ બયાન કરવામાં આવ્યા છે. કોઈ સબિકા ખાતુન કહે છે, કોઈ ખૈઝરાન કહે છે, તો કોઈ સમાના કહે છે કે જે ચાહે એનું નામ સબિકા ખાતુન હોય, ખૈઝરાન હોય કે સમાના હોય, પોતે સાઉથ ઇજિપ્તના હતા અને એક પાક દામન ઔરત ઇમામ રઝા અલી ઇસ્લામના ઘરમાં હતા કે જેના થકી આપણા નવમા ઇમામનો જન્મ થાય છે. ઇમામની જિંદગીના મહત્વના ત્રણ ભાગ આપણે વહેંચી શકીએ. જો કે બહુ નાની ઉંમર હતી ઇમામની, જવાનીમાં ઇમામને શહીદ કરવામાં આવ્યા. પહેલું, ઇમામની જિંદગીનું બચપન કે જે ઇમામત પહેલાનો દૌર છે, ઇમામત પહેલાનો જમાનો છે, એટલે કે 1 થી 8 વર્ષ ઇમામ મદીનામાં હતા, જેમાં 5 વર્ષ ઇમામે રઝા અલહીસલાતુ વસલામની સાથે જીવન વિતાવ્યું. પરંતુ જ્યારે ઇમામ રઝા અલહીસલામને મદીનાથી ખોરાસાન તુસ બોલાવી લેવામાં આવ્યા, ત્યાર પછી ઇમામે જવાદ અલહી સલાતુ વસલામ મદીનામાં એમની માતાની પાસે હતા. ત્યારે બાપથી જુદા હતા.
8 વર્ષની વય હતી ઇમામે રઝા અલી સલાતો ઇમામે જવાદ અલી સલામ ઇમામે મોહમ્મદ તકી અલી સલામની કે આપણે 8મા ઇમામની શહાદત વાકે થાય છે અને 8 વર્ષની નાની ઉંમરમાં ઇમામતનો ઓહદો સંભાળે છે કે જે આલમે ઇસ્લામ અને આલમે શિયા માટે સૌ નવી વાત હતી આપણે દરેક ઇમામને જોઈએ તો દરેક ઇમામની ઉંમર જ્યારે એમને ઇમામત મળે છે ઇમામતનો ઓહદો મળે છે તો 38-40 વર્ષની ઉંમર હોય છે સિવાય ચોથા ઇમામ કે ચોથા ઇમામને 25 વર્ષમાં ઇમામત નસીબ થઈ અને આ સૌથી એવા નાના ઇમામ છે કે જેને નાની વયમાં ઇમામત મળી કે જે 8 વર્ષની છે ખૈર આ ઇમામતનો પહેલો ભાગ ઇમામની જિંદગીનો પહેલો ભાગ ઇમામની જિંદગીનો બીજો ભાગ 8-23 વર્ષ સુધીની જિંદગી છે કે જે જમાનામાં મામૂન હજી ખલીફા હતો 23 વર્ષ સુધી અને જિંદગીના છેલ્લા 2 વર્ષ એ ઇમામની જિંદગીનો ત્રીજો ભાગ છે કે જ્યારે મુતસિમ ખલીફા બન્યો અને ઇમામને જહેર આપી અને શહીદ કર્યા તો આ ઇમામની જિંદગીના 3 ભાગ પહેલો 1-8 વર્ષ 8-23 વર્ષ અને 23-25 વર્ષ આ 3 ભાગમાં ઇમામની જિંદગીને વહેંચી શકાય પરંતુ ઇમામની જિંદગી વિશે આપણે વાત કરવાની શરૂ કરીએ આપણા 8મા ઇમામ ઇમામે રઝા અલી સલાતો વસલામની એક હદીસ થી કે જ્યારે આ દીકરાની વિલાદત થાય છે ત્યારે ઇમામ રઝા અલી ઇસ્લામ આ રીતે ફરમાવે છે હાઝ અલ મૌલૂદ અલ્લાઝી લમ યુલદ મૌલૂદ અઝમ બરકતન અલા શિયાતના મિનહુ કે આ ઈ નવજાત બાળક છે આ ઈ નવજાત શિશુ છે કે જે એવું બાબરકત એવું બરકત વાળો દીકરો છે કે આના કરતા વધુ બરકત વાળો આલમે શિયા માટે ઇમામે જવાદ અલેસલામ કરતા કોઈ વધારે નથી નહીતર આપણે જોઈએ ઇમામે હસન અને હુસૈન અલેસલામની વિલાદત થઈ આટલા ઇમામોની વિલાદત થઈ જનાબે સૈયદાની વિલાદત થઈ પણ આવી હદીસ આપણને કોઈ માસૂમથી નથી મળતી સિવાય ઇમામે જવાદ અલેસલાતો વસલામ માટે કે શિયા માટે ઇમામે જવાદ અલેસલામ એટલે કે ઇમામે મોહમ્મદ તકી અલેસલામ બહુ બાબરકત છે એના કરતા વધારે કોઈ બાબરકત શિયાઓ માટે નથી તો હવે આપણને એક સવાલ થાય શું ઇમામ હસન અને ઇમામે હુસૈનની વિલાદત થઈ ત્યારે તો આસમાનથી ફરિશ્તાઓ આવ્યા હતા એના ઘોડિયાને મસ કરી અને ફિત્રુસ શફા મેળવી ગયો તો શું એ બાબરકત નહીં હતા ના બધા ઇમામો આપણા માટે બાબરકત છે બધા નબીઓ પણ બાબરકત છે પણ જે બરકત આપણા 9મા ઇમામની છે એ બેમિસાલ છે હવે આપણે સવાલ કરીએ તારીખમાં જ્યારે નજર કરશું ઇતિહાસમાં જ્યારે નજર કરશું કે આપણા 9મા ઇમામની બરકત શા માટે શિયા ઉપર સૌથી વધારે છે તો 4-5 જાતના કારણો અથવા 5-6 જાતના કારણો આપણને મળશે કે જેના કારણે સાબિત થાય છે કે આપણા 9મા ઇમામ ઇમામે મોહમ્મદે તકી અલહી સલાતો વસલામની બરકત શિયાઓ માટે સૌથી વધારે છે જેમાંનું પહેલું કારણ ઈ છે કે આ 9મા ઇમામ થકી ઇમામે રઝા અલહી સલાતો વસલામની ઇમામત સાબિત થઈ શું લોકો ઇમામ નહોતા માનતા માનતા હતા આપણે 7મા ઇમામના જમાનામાં જોઈએ તો જે લોકો 7મા ઇમામને ઇમામ માનતા હતા 7મા ઇમામની શહાદત પછી એક વાકેફિયા મઝહબ બહાર આવ્યો કે જે 8મા ઇમામને નહોતા માનતા એની હમણાં આપણે વાત કરી પણ ઇમામે રઝા અલી સલામની જિંદગીમાં ઔલાદ નહીં હતી ઇમામે રઝાની ઉંમર 48 વર્ષ થઈ ગઈ કરંટ વિથ 48 વર્ષ
તેમ છતાં ઔલાદ નહીં. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાથે પણ એવું થયું. 48 વર્ષ સુધી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને ત્યાં ઔલાદ નહીં હતી. જે દીકરાઓનો જન્મ થયો એ દીકરાઓ વફાત પામ્યા, ગુજરી ગયા. હવે 48 વર્ષની ઉંમરમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને એક અરબ આવી અને મેણું મારે છે કે તમે આપતાબ છો, તમારી પૂંછડી કપાઈ ગયેલી છે, તમારી કોઈ નસ્લ નથી, તમારી નબુવત બાકી નહીં રહી. ખુદાવંદી આલમે આ અબતરનો જવાબ ઇન્ના આતૈના કલ કૌસર જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયાની વિલાદત થકી આપ્યો. અને ઇમામે રઝા અલી ઇસ્લામ 48 વર્ષ ને થયા અને ત્યાં કોઈ ઔલાદ નથી, એટલે એમને અકીમ કહેવામાં આવ્યા. અકીમ એને કહેવાય કે જેને ત્યાં કોઈ ઔલાદ ના હોય. તો ખુદાવંદી આલમે આ અકીમ નો જવાબ ઇમામે જવાદ ઇમામે મોહમ્મદ તકી અલહી સલાતો વસલામ ની વિલાદત થકી આપ્યો કે એમના થકી જે લોકો બોલતા હતા કે આ ઇમામ ખોટા છે, ઇમામે રઝા અલ ઇસ્લામ ઇમામ નથી કારણ કે એના ઘરે કોઈ ઔલાદ નથી, અને ઇમામ ઈ હોવો જોઈએ કે જે સાહેબે ઔલાદ હોય એને કોઈ ખોટ અને ખાપણ ના હોય, ખામી ન હોય એની જિંદગીમાં, જ્યારે કે ઔલાદ ના હોવી એક મોટી ખામી છે. એટલે માટે આ ઇમામે રઝા અલી ઇસ્લામ ઇમામ નથી. અગર જો ઇમામે જવાદ અલી ઇસ્લામ ના હોત તો ઇમામે રઝા અલી ઇસ્લામ ની ઇમામત ની સાબિતી શક્ય ના હોત. અને અગર જો ઇમામે જવાદ અલી ઇસ્લામ ના હોત તો ના તો 10મા ઇમામ, ના 11મા ઇમામ અને ના 12મા ઇમામ, આ કોઈની ઇમામત આપણે સાબિત કરી શકવાના ના હતા. તો આનાથી મોટી બરકત આલમે શિયા માટે શું હોય કે જે ચાર ચાર ઇમામોની સાબિતી વિલાદત થવાથી લઈને આવે છે. એક દુરૂદ પડે મોહમ્મદ વા આલે મોહમ્મદ પર. બીજી વસ્તુ, આ વાકેફિયા મઝહબની જે વાત કરી કે જે 7મા ઇમામ પછી કોઈને ઇમામ નહોતા માનતા, હવે ઇમામે રઝા અલી ઇસ્લામ માટે તો મોટી આંગળી ચિંતા એ લોકો કે આ ઇમામ નથી, પૂરકો ઇમામ નથી કારણ કે એમના ઘરે ઔલાદ નથી. હવે જ્યારે ઔલાદ નો જન્મ થયો તો બીજી વસ્તુ લઈને આવ્યા. શું કહે છે કે આ ઇમામે જવાદ ઇમામે મોહમ્મદ તકી અલી ઇસ્લામ નો ચહેરો ઇમામે રઝા અલી ઇસ્લામ સાથે મળતો નથી, કારણ કે ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ નો રંગ જે છે એ ઘઉંનો હતો. ઘઉંનો રંગ કહેવાય છે જ્યારે કે આપણા અઈમા અલૈહિસ્સલામમાં કોઈ એવા રંગનો બાળક જન્મ નથી પામ્યો અને ચહેરો પણ મળતો નથી આવતો. આપણે ત્યાં જન્મ થાય તો એમ કહીએ કે માં જેવો લાગે છે, બાપ જેવો લાગે છે, દાદા જેવો લાગે છે. પરંતુ આ દીકરા વિશે બીજી વસ્તુ કાઢી કે એમની ચહેરો નથી મળતો ઇમામ રઝા અલૈહિસ્સલામ સાથે, એટલે આ બરાબર નથી. ઇમામ રઝા અલી ઇસ્લામ કહે છે કે આ મારો દીકરો છે, તમને બોલવાનો અધિકાર ના હોય. પણ આ વસ્તુ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના જમાનામાં પણ બની ચૂકેલી. ક્યારે? જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના ઘરે ઇબ્રાહીમ નામના દીકરાનો જન્મ થયો ત્યારે અરબ લોકો આવીને કહેતા કે હા રસૂલ ખુદાનો દીકરો ના હોય કારણ કે બંનેની શકલો સુરત મળતી નથી આવતી. હવે જ્યારે આ વાત ફેલાવા લાગી તો અમુક લોકો આવે છે રસૂલ ખુદા પાસે અને કહે છે કે યાર રસૂલલ્લાહ તમારો ચહેરો આના સાથે મળતો નથી. તો કે ના, તમે મારી ઉપર વાત ઉપર ભરોસો કરો કે અમારો દીકરો છે? તો કે ના, અમે એક કામ કરીએ. બીજું, એ જમાનામાં ચહેરા શિનાસ, ચહેરો જોઈને ઓળખી જાય કે આનો બાપ કોણ છે, આ કોનો દીકરો છે. ઘણા એવા એક ઇલ્મ આવે છે કે જેના થકી ઓળખવામાં આવે છે, એ જમાનામાં પ્રચલિત હતું. અત્યારે સાયન્સ આગળ વધી ગયું તો ડીએનએ આવી ગયો. કોઈ અગર શક કરે તો બરબારો ડીએનએ ચેક કરવામાં આવે. ખેર, પણ એ જમાનામાં ચહેરાથી ઓળખવામાં આવતા હતા કે આ કોનો દીકરો છે. એવા ખાસ માણસો રસૂલે કીધા કે છે કે હું નથી કહેતો કે તમારે લાવવા કે નહીં, અગર તમને શક હોય તો તમે તમારી રીતે પૂરું કરો, તમે તમારે જે સાબિત કરવું હોય કરો, ના કરવું હોય કઈ વાંધો નહીં.
ચહેરા શિનાસ ને જયારે લાવવામાં આવ્યા તો આ દીકરાને જોવે છે, અને પછી જયારે રસૂલે ખુદા ને જોવે છે તો કે આ દીકરાનો બાપ બીજું કોઈ નહીં, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ છે. પરંતુ તમાશ કે મૌલૂદ ઇબ્રાહીમ 18 મહિનાથી વધારે જીવંત રહ્યા નહીં, લગભગ 1.5 વર્ષ જીવતા રહ્યા અને પછી એની વફાત થઈ ગઈ. હવે એવી જ વસ્તુ ઇમામે રઝા અલી ઇસ્લામની જિંદગીમાં બની. આ ઇમામે મોહમ્મદ તકી અલી ઇસ્લામનો જન્મ થયો તો હવે બોલે તો શું બોલે, તો કે ચહેરો મળતો નથી આવતો. ઇમામ રઝા અલી ઇસ્લામ કહે છે કે ભાઈ આ મારો દીકરો છે, તો કે ના અમે ચહેરા શિનાસને બોલાવીએ, ચહેરા જોઈને ઓળખવા વાળાને બોલાવીએ તો અમે યકીન કરીએ. તો કે તમારે જે કરવું એ કરું, હું તમારી બેઠકમાં સામેલ નથી થવાનો, કારણ કે મને કઈ શોખ નથી. હે, એ લોકો બોલાવે છે અને બધા ખાનદાન વાળા ભેગા થાય છે, બધા અમુક શિયાઓ ભેગા થાય છે કે ભાઈ આ દીકરો કોનો. 8 ચહેરા શિનાસને બોલાવે છે, 8 માણસોને બોલાવે છે કે જે આ ઇલ્મમાં એક્સપર્ટ હતા. બધા આવીને કહે છે કે તમારામાંથી કોઈ નથી, આ એનો ચાચો છે, આ એનો મામો છે, એમ બધી વાત કરે છે, પણ આમાંથી કોઈ બાપ નથી દેખાતો. ત્યારે ઇમામે રઝા અલી ઇસ્લામ પોતાના જાર્દેમાં, ઘરની બહાર જે જાર્દે હતું એમાં કામ કરતા હતા, ત્યાં નજર પડે છે આ ચહેરા શિનાસને. તો કે સામે માણસ જે કામ કરે છે એ એનો બાપ હોઈ શકે. તો કે કેવી રીતે ખબર પડી, તો કે એના પગ બેના મેલાશ થાય છે. એટલે કે એક ચહેરા શિનાસ આખા શરીર થકી ઓળખાણ કાઢતા કે ભાઈ આ આનો બાપ કોણ છે, ત્યારે માને છે કે ભાઈ આનું ઇમામ કોણ છે. તો કહેવાનો મકસદ એ છે કે ઇમામે મોહમ્મદ તકી અલી સલામ એવા બાબરકત, એક સવાલ પડે, મોહમ્મદ વાલે મોહમ્મદ ઇમામે મોહમ્મદ તકી અલી સલામ એ બાબરકત શખ્સિયતનું નામ છે કે જેમના જન્મ પામવાથી, જન્મ થવાથી એ વાકેફિયા મઝહબ કે જે ઇમામે કાઝિમ અલી સલામ પછી કોઈને ઇમામ નહોતા માનતા, એ લોકો માટે જવાબ બને છે, એ લોકોની જબાન બંધ કરી દે છે આ વિલાદત થકી કે હું ઇમામે જવાદ અલી સલામ, ઇમામે રઝા અલી સલામનો દીકરો છું. અને અત્યાર સુધી તમે જે બહાના કાઢો છો કે ઇમામે રઝા અલી સલામને ત્યાં કોઈ દીકરો નથી અને ચહેરો નથી મળતો, એ બધા બહાના જે છે ઇમામે રઝા અલી સલામની વિલાદત અને આ ચહેરા શિનાસથી ખામોશ થઈ ગયા. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ત્રીજું બરકતનું ઇમામની જિંદગીમાં ત્રીજી બરકતનું કારણ એ છે કે શિયાઓ માટે સૌથી વધારે બાબરકત આ મૌલૂદ છે, એનું કારણ નાની વયમાં ઇમામત છે. અત્યાર સુધી જે ઇમામોને ઇમામત મળી મોટી ઉંમરમાંથી, 38, 38, 40 વર્ષ ઇમામ, ચોથા ઇમામને 25 વર્ષ, પરંતુ ઇમામે મોહમ્મદ તકી અલી સલાતુ વસલામ બચપનમાં ઇમામ બન્યા. માણસો એમ વિચાર કરે છે કે જેમ ઇન્સાનની ઉંમર મોટી થાય છે એમ એની લાયકાત વધે છે, પરંતુ હકીકતમાં એ વાત નથી. જે ઇમામે જવાદ અલી સલામ 9મા ઇમામે સાબિત કર્યું, માણસો એમ વિચારે છે કે મોટો માણસ છે તો વધારે એક્સપિરિયન્સ વાળો, વધારે જાણકાર, વધારે સમજો. બાકી એ વસ્તુ આપણે સમજીએ છીએ, માણસો એમ માને છે. હકીકતમાં જેમ ઇન્સાનની અકલ આગળ વધે છે એમ ઇન્સાન સમજુ, એક્સપિરિયન્સ વાળો અને અકલમંદ બને છે. જેમ અકલ આગળ વધે છે, ઉંમર ઘણાની મોટી થઈ જાય પરંતુ કઈ ખબર ના પડતી હોય, એ ઇમામે મોહમ્મદ તકી અલી સલાતો વસલામ સાબિત કરે છે. નાની વયમાં ઇમામ બને છે અને ઇમામતના અહદાને એવી રીતે બહેતરીન તરીકાથી અંજામ આપે છે કે સાબિત થઈ જાય છે કે ખુદાવંદી આલમ જે બાળકને પણ ઇમામતની આકલ નસીબ કરે એ કાયનાતનો ઇમામ બનાવી અને બધાનો જવાબગો બની શકે છે. આ પણ એક બરકતનું કારણ છે. ચોથી વસ્તુ કે જે ઇમામ બરકત લઈને આવેલા, અત્યાર સુધી ફિરકાબાજી થતી હતી, ઇમામે હુસૈનની શહાદત પછી ફિરકા થયા, કોઈ મોહમ્મદ હનફિયાને ઇમામ માને છે, કોઈ ચોથા ઇમામને ઇમામ માને છે, પાંચમા ઇમામના જમાનામાં પણ ફિરકા થયા, ઝૈદી ફિરકો થયો, પેલો ફિરકો થયો,
પછી છઠ્ઠા ઇમામના જમાના પછી ફિરકા થયા ઇસ્માઇલી ફિરકો બોહરા ફિરકો સાતમા ઇમામના જમાનામાં ફિરકા થયા કિસાની મઝહબ વાકેફિયા મઝહબ બધા મઝહબમાં ફિરકા પણ નવમા ઇમામ ઇબા બરકત શખ્સિયતનું નામ છે કે નાની વયમાં બે રીતે ઇમામતનું કામ એવી રીતે સંભાળ્યું કે એમના પછી કોઈ ફેરકા વજૂદમાં ના આવ્યા એટલે કે ઇમામે મોહમ્મદે તકી અલૈહિસ્સલામના જન્મથી શિયાઓના અકીદા એટલા મજબૂત થયા કે પછી ફેરકાનું નામ ના પડ્યું કેવી રીતે ઇમામે કામ કર્યું પહેલું કામ ઇમામે મોજીઝાથી કર્યું હવે પબ્લિક જનરલ પબ્લિક હોય એ બહુ ઇલમી બહેસ ના સમજે એની માટે મોજીઝા પેશ કરવા પડે તો ઇમામે મોહમ્મદે તકી અલે ઇસ્લામે પોતાની ઇમામત દરમિયાન એટલા મોજીઝા પેશ કર્યા કે જેનાથી ઇમામત વિશે લોકોના અકીદા મોજીઝા થકી મજબૂત બને જેવી રીતે કે એક માણસ આવે છે આખું ડેલિગેશન લઈને બધા માણસો આવે છે એ કે તમે ઇમામ છો સાબિત કરો હવે ઇમામ એની સામે ઇલમી દલીલ પેશ કરે તો ફાયદો નથી કારણ કે સામે હજી એટલી અકલ નથી ઇલ્મ નથી કે એને સમજાવી શકે ઇમામ મુઠ્ઠી ખાકને ઉઠાવે છે અને એની સામે રાખે છે કે આ શું છે તો કહે છે તમે હમણાં ધૂળ ઉઠાવી અને જોવે છે અહીંયા તો એ ધૂળ સોના અને ચાંદીના ટુકડાઓમાં તબદીલ થઈ ગઈ હતી આ રીતે માને છે અથવા તો જ્યારે આપણા નવમા ઇમામની શાદી ઉમ્મુલ ફઝલ સાથે થઈ મામુનની દીકરી સાથે થઈ અને વાત કરવા લાગે છે ગામમાં વાત કરે છે કે ભાઈ મને હું એક બાદશાહની દીકરી ખલીફા મેં બધો ઐશો આરામ જોયેલો હવે મને એક એવા ગરીબ દીકરા સાથે શાદી કરાવી દીધી છે કે જ્યાં કઈ ખાસ વસ્તુ નથી વાત ફેલાતી ફેલાતી જ્યારે મામુન પાસે આવી મામૂન ઇમામને બોલાવે છે અને કહે છે કે તમને હું પૈસા આપું વસ્તુ આપું ઘર આપું જે ખપે આપું કારણ કે મારી દીકરી સુખ શાંતિથી તો રહે એને આદત નથી આ ગરીબીમાં જીવન વિતાવવાનું તો કે ના તું મને શું આપતો તું એક કામ કર તારા જેટલા દરબારી ને બધા માણસો હોય એને એક જગ્યા ઉપર ભેગા કર હું બધાને આતા કરીશ તો કે અચ્છા તમે આતા કરશો તમારી પાસે એટલું છે તો કે તું બધાને ભેગા તો કર પછી હું છું અને એ બધાની જોલી છે એ બધાનો દામન છે હે મામુને બધા ગરીબોને બોલાવ્યા પોતાના દોસ્તોને બોલાવ્યા વઝીરો અને જે મોટા મોટા બિઝનેસમેન હતા એ બધા આવ્યા આખી મહેફિલ સજાઈ ગઈ હવે ઇમામે મોહમ્મદે તકી અલૈહિસ્સલામની સામે કહે છે કે મોલા બધા આવી ગયા છે હવે તમે બધાને કંઈક આપવાના હતા આપો ઇમામ અલૈહિસ્સલામ પોતાના હાથને બલંદ કરે છે તો ઇમામની આસ્તીનમાંથી સિક્કાઓ નીકળવા લાગે છે અને ગરીબોને કહે છે કે ગરીબો જે ગરીબ હોય હાજતમંદ હોય એ પોતાની જોલી ફેલાવે પોતાનો દામન ફેલાવે એ દામન ફેલાવે છે તો એ બધા જે હવામાં સિક્કાઓ ઉડતા હતા એક પછી એક ગરીબોના દામનમાં પડવા લાગ્યા એટલા સિક્કાઓ એ લોકોના દામનમાં પડ્યા કે એ લોકોને દામન સોના ચાંદીના સિક્કાઓથી ભરાઈ ગયા જ્યારે આ વસ્તુ જોવે છે તો અમીર લોકો કહે છે કે અત્યાર સુધી સમાજમાં અમારી ઇજ્જત હતી કે અમે પૈસા વાળા હતા અને આ લોકો ગરીબ હતા હવે ઉલટું થઈ ગયું એ લોકો પાસે પૈસા વધી ગયા અને અમે થઈ ગયા ગરીબ કોમ્પિટિશનનો જમાનો તો બધી જગ્યાએ હોય ને ઇન્સાન પાસે ગમે એટલી દોલત પોતા પાસે હોય એ ના દેખાય બીજા પાસે કેટલી છે એના કરતા મારા પાસે વધારે હોવી જોવે બરાબર છે ને જાગતા હોય તો સલવાત બર મોહમ્મદ તો અમીર લોકો કહે છે કે અમે અત્યાર સુધી પેલા પૈસા વાળા હતા હવે થઈ ગયા આ લોકોની સામે ગરીબ તો ઇમામ કહે છે કે હવે તમે તમારી દામન ને ફેલાવો ઇમામ હાથને બલંદ કરે છે અને કહે છે કે આ અહેલે બૈત નો ફઝલો કરમ આ અમીર લોકો માટે તો આ સિક્કાઓ જે છે અમીરોની જોલીમાં અમીરોની દામનમાં પડવા લાગ્યા અને એ લોકોના દામન ભરાઈ ગયા જ્યારે એ લોકોના દામન ભરાયેલા જોયા તો જે મામૂનના વઝીર હતા એ લોકો બોલી ઉઠ્યા અત્યાર સુધી અમે બાદશાહની નોકરી કરી કે અમારો પગાર વધારે હોય અમને વધારે મળે પણ આ તો ઉલટું થઈ ગયું આના કરતા અમે ગરીબ હોત યા અમીર હોત તો અમને એટલું વધારે મળે અત્યારે અમારી પાસે હવે કાંઈ જાજુ બાકી નથી રહ્યો આ લોકોના મુકાબલમાં ઇમામ કહે છે કે હવે તમે
તમારા દામનને ફેલાવો. ઇમામ ફરી કહે છે કે આ અમારો ફજ્લ મામૂનના વઝીરો માટે. એ સિક્કાઓની વરસાદ થઈ અને વઝીરોના દામનમાં પડવા લાગી. હવે મામૂન એકલો રહી ગયો કે ઇમામ બધા નથી તો મને શું કામ નહીં, આ બધા પૈસા વાળા હું શું કામ નહીં. ઇમામ કહે છે કે આય મામૂન, મેં તો કીધું હતું કે હું બધાને દઈશ, તું પણ તારી જોલી ફેલાવ. હવે ઇમામ પોતાના દામનને, મામૂન પોતાના દામનને ફેલાવે છે. ઇમામ હાથ બલંદ કરે છે ને કહે છે કે આ અમારો ફઝલો કરમ મામૂન ખલીફા માટે. તો એની જોલી પણ દામન ભરાઈ ગયો અને કહે છે ઇમામ કે તું મને શું દઈ શકવાનો હતો, અમે તો કાયનાતની દોલતના માલિક છીએ, અમે જેને ચાહીએ હિસાબ વગરનો અદા કરી શકીએ છીએ. અને એના કારણે જ આપણા નવમા ઇમામ ઇમામે મુહમ્મદ તકી અલહી સલાતુ વસલામનો લકબ ઇમામે જવાદ એટલે કે બક્ષિશ કરવા વાળા, સખાવત કરવા વાળો પડ્યો છે. દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આ ઇમામત ઇમામની બરકત હતી કે મોજીઝા થકી ઇમામ પોતાની ઇમામતને સાબિત કરે છે અને લોકોના અકીદાને ઇમામ પ્રત્યે મજબૂત કરે છે. પરંતુ ઇમામે કીધું કે બે પાર્ટીશન હતા, એક આમ લોકો હતા અને બીજા ખાસ લોકો જે આલિમો હતા, દેબાને જાણતા હતા. એ લોકો જ્યારે દેબા કરવા આવે છે ત્યારે ઇમામ એ લોકોની સાથે દલીલો પેશ કરે છે. એ લોકોને ખબર છે કે મૌલા તમે ખાનદાને બની હાશિમમાંથી છો તો તમારી આવા મોજીઝા તમારાથી શક્ય છે, પણ અમને ઇલમી અમારા જે શક છે એને અમારે દૂર કરવા છે કે નાની ઉંમરમાં એક બાળક ઇમામ કેવી રીતે બની શકે. ત્યારે ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલામ એ લોકોને મિસાલ આપે છે કુરાનથી કે શું તમે કુરાન નથી જોયું. કુરાનમાં ખુદાવંદી આલમ બે એક્ઝામ્પલ આપે છે કે બચપણમાં એ લોકોને નબુવત અદા કરવામાં આવી. એક જનાબે યહ્યા કે જેને બચપણમાં નબુવત અદા કરવામાં આવી, અને બીજા જનાબે ઈસા. એ તો હજી સાવ ઘોડિયામાં હતા ને કહેતા ઇન્ની અબ્દુલ્લાહ આતાની કિતાબ, કે હું અલ્લાહનો બંદો છું અને મને કિતાબ આપવામાં આવી છે. જ્યારે ઘોડિયામાં એક બાળક નબી બની શકે તો હું તો 8 વર્ષનો ઇમામ કેમ ના બની શકું. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. આ ચાર બરકતની વાત કરી, હજી એક પાંચમી બરકતની વાત કરી. ઝહમત તમામ પાંચમી બરકત કે ઇમામની દેહડી ઉપર, ઇમામના દર ઉપર જે પણ માણસ આવતો ખાલી હાથે પાછું નહીં જતો, ગમે હાજત લઈને આવતો પાછું ન જતો, ચાહે ઇમામ મદીનામાં હોય યા બગદાદમાં હોય, ચાહે પોતે જાહેરમાં ઇમામ હોય કે ના હોય, પરંતુ ઇમામ બધાની હાજતને પૂરી કરતા અને કોઈને શફા જોતી હોય તો શફા નસીબ કરતા. ઇમામે રઝા અલે ઇસ્લામ શહેરે તુસમાં ખુરાસાન મશદ જે આપણે કહીએ ત્યાં છે. ત્યાં ઇમામની પાસે એક માણસ આવે છે અને કહે છે મોલા હું આંખથી દેખતો નથી, નાબીના છું, મને શફા જોઈએ છે, કારણ કે મારે સફરમાં પણ જવું છે, અગર જો તમે મને આ રોશની આપી દો આંખની તો હું સફરમાં આરામથી જઈ શકું. ઇમામ કહે છે કે તું જાય છે તો મારા દીકરા પાસે જાજે, એ તને શફા આપશે. તો કે કાંઈ પત્ર બત્ર કાગળ લખી દો. ઠીક છે. ઇમામ કાગળ રાખે છે, ઇમામ રઝા અલે ઇસ્લામ કાગળ લખી અને એને હાથમાં આપે છે કે તું જા મારા દીકરાને આપજો. હવે એના મગજમાં એમ કે ઇમામે રઝા અલૈહિ સલાતુ વસલામની ઉંમર અત્યારે 55 વર્ષની લગભગ છે, તો એમના દીકરાની ઉંમર પણ કંઈક 25-30 વર્ષ તો હશે કે જે મને શફા આપે. મગજમાં એવું હતું. હે જાય છે મદીના, ઇમામના ઘરે દરવાજો ખટખટાવે છે, ગુલામ એક બાળકને તેડી અને બહાર નીકળે છે, કહે છે કે મને ઇમામે જવાદ અલે ઇસ્લામ મોહમ્મદ તકી અલે ઇસ્લામનું કામ છે કે જે ઇમામે રઝા અલે ઇસ્લામના ફરજંદ છે. ગુલામ હસે છે અને કહે છે કે મારા હાથમાં જે બાળક છે એ ખુદ મોહમ્મદ બિન અલી અત તકી અલ જવાદ છે. તો કે આ બાળક ઇમામ રઝા અલે ઇસ્લામનો ફરજંદ છે. તો કે હા. તો કે મારા પાસે પત્ર છે પણ આ બાળક વાંચી શકશે? 5 વર્ષનો બાળક કેમ વાંચી શકશે? તો કે તમે પત્ર તો આપો, જે મેસાજ છે એ બાળક ખુદ વાંચી લેશે.
इमाम पत्र ने खोले छे, पत्र ने वाचे छे, बाप नो पत्र हतो, आंखों थी लगाड़े छे, चूमे छे अने कहे छे मारी नजदीक आओ। हवे आ बाळक आ माणस जे आवनार हतो ए तो साव देखुराशे थई गयो के भाई आ बाळक छे सावनानो, ई तो शू कागळ वाची शकशे अने शू मने शफा आपी शकशे, मारी बीनाई पाछी आवी मुमकिन नथी। इमाम एने नजदीक बोलावे छे, एनी आंख ऊपर हाथ राखे छे अने जारे हाथ हटावे छे तो ई माणस सौथी पहला इमामे मोहम्मद तकी अलैहिस्सलातु वस्सलाम ने ज़ियारत करे छे। आ रीते आपणे जोईए के इमामतनी साबिती माटे, दुश्मनोना जवाब माटे, शियाओना अकीदानी मजबूती माटे, लोकोनी हाजत पूरी थवा माटे दरेक रीते आ बाळक जे छे ई पूर बरकत छे। अने आजे पण इमामे जवाद अलैहिस्सलामनी बरकत आपणा माटे ओछी नथी। केवी रीते? अगर इमामे रजा अलैहिस्सलाम एनाथी कोई हाजत तलब करवी छे, એને કઈ વસીલો બનાવવો છે તો ઇમામે જવાદ અલૈહિસ્સલામનો વસીલો બનાવો, એનો વાસ્તો ઇમામે રઝા અલૈહિસ્સલામને આપો તો ઇમામે રઝા અલૈહિસ્સલામ ઈ દુઆને કોઈ દિવસ રદ નથી કરતા। ચાહે ઓલાદની પરેશાની હોય, ચાહે માલની પરેશાની હોય, કર્જાની પરેશાની હોય યા બીમારીની પરેશાની, આ દરે અહલે બૈત છે કે હજી એના જુદો સખાવતના દરવાજા હજી ખુલ્લા છે। આવો આપણે સાથે મળી અલ્લાહની બારગાહમાં ઇમામે જવાદ અલૈહિસ્સલામ સલામ નો વાસ્તો આપીને દુઆ કરીએ। ખુદાયા બે હકે મોહમ્મદ વાલે મોહમ્મદ, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદત અને ઇતાતને કબૂલ ફરમા, અમારી મુશ્કેલાતોને આસાન ફરમા, અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા। જે મોમિન અને મોમિનાત પરેશાન હાલ છે ખુદાય, લોકોની પરેશાનીઓને દૂર ફરમા ખુદાય, અમને બુરા અને ખોટા લોકોના શરથી મહફૂઝ ફરમા ખુદાય, બે હકે મોહમ્મદ વાલે મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામને નિસ્તો નાબૂદ ફરમા ખુદાય, બે હકે મોહમ્મદ વાલે મોહમ્મદ મરોમિન અને મરોમાતની મગફરત ફરમા, જે મોમિન અને મોમિનાત બીમાર છે એમને શફાય કામિલ અને આજિલ ઇનાયત ફરમા ખુદાય, બે હકે મોહમ્મદ વા આલી મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજોને સેહત અને સલામતી સાથે લાંબી ઉમર ઇનાયત ફરમા, ઇમામે ઝમાના અલે ઇસ્લામના ઝહૂરમાં જલ્દી જલ્દ આજિલ ફરમા અને અમોને અનસારોમાં શુમાર ફરમા। રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ।